પગાર વધારા સહિતની વધારા સહિતની વિવિધ માંગણીઓના મોતે મેદાનમાં આવ્યા છે રાજ્યના વિવિધ જિલ્લામાં આજે જેલ કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને આવેદનપત્ર આપતા જોવા મળી રહ્યા છે કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપી સીએલ પર જવાની ચેતવણી પણ આપવામાં આવી છે તો મળતી માહિતી અનુસાર જાહેર સુરક્ષા ભથ્થામાં સમાવેશ ન કરાતા જેલ વિભાગના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે પોલીસ કર્મચારીઓના આંદોલન બાદ સરકારી પોલીસ કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો જોકે જેલ વિભાગના કર્મચારીઓનો સમાવેશ ન કરાતા આ સમગ્ર વિવાદ સર્જાયો છે આ વિવાદને લઈને જેલ વિભાગના કર્મચારીઓ દ્વારા અનેક શહેરના કલેકટરોને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં જેલમાં ફરજ બજાવતા કર્મચારીઓએ સરકારે જાહેર કરેલા પાંચસો કરોડના જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં સમાવેશ કરવાની માંગ કરી છે સરકારે આ પ્રોત્સાહન પેકેજમાં જેલમાં ફરજ બજાવતા કર્મચારીઓને પાંચસો કરોડના પેકેજમાંથી બાકાત રાખવામાં આવ્યા છે જેથી ત્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તમામ કર્મચારીઓએ સીએલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે અમે બરોડા બરોડા મહિલા જેલ સહાયકમાં ફરજ બજાવીએ છીએ અમે અમારી માંગ એ કે ગુજરાત સરકાર દ્વારા જે પેકેજ પાંચસો પચાસ કરોડનું પેકેજ બહાર પાડવામાં આવે છે તો એમાં તમામ પોલીસનો ઉલ્લેખ કરતા હોય તો જેલ પોલીસને કેમ બાકાત રાખવામાં આવે છે જે પાંચસો પચાસ કરીનું પેકેજ બહાર પાડે છે એમાં અમારા જેલ પોલીસના સમાવેશ કરવામાં કરવામાં આવે અને જે ભથ્થામાં વધારા થયા છે તેમાં અમને પણ લાભની તકો આપવામાં આવે છે અમે આજે અંદાજિત બસસો કર્મચારીએ આંદોલન કરીશું તમારું ભૂમિકાબેન એમ પટેલ કઈ જગ્યા પર શું માંગણી અમારી એક જ માંગણી છે કે સરકારશ્રી જે પેકેજનો લાભ જે એલઆરડી એસઆરપી તેમજ અન્યને જે આપ્યો છે અમે પણ એક ગૃહ વિભાગનો ભાગ છે અમે પણ એક સ્ટોર જેવું કામ કરીએ છીએ અમારી કંપની હોય તો સ્ટોર અલગ હોતું નથી આપણને ખબર જ હોય છે કે કંપનીમાં બી સ્ટોર હોય સ્ટોરના કર્મચારી બી કંપનીના જ કર્મચારી કે એને અલગ કરી શકાતા નથી એવી રીતે અમે કેડી સાચવીએ છીએ સ્ટોર જેવી કામગીરી કરીએ છીએ અમને એવી આશા હતી કે સરકાર શ્રી અમને આપશે 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 પરંતુ હજી સુધી અમને કંઈ આપવામાં આવ્યું ના હોય પછી અમારે ના છૂટકે પછી અમારે આ પર આંદોલન બેસવું પડ્યું આશરે બસો જેટલા અમારા અહીંયા બરોડા જેલના કર્મચારી છે અમને પૂર્ણ વિશ્વાસ છે અમને પૂર્ણ વિશ્વાસ છે અમારી માગણી સંતોષ જ હશે મારું નામ સુબેરા ખુરભાઈ શિવભાઈ